बाळको तमे अगाउना विडियोमां बे बे अंकोनी दशकावाळी बादबाकी शीखी। आ विडियोमां आपणे चीची अने चूचूनी वातोथी बे अंकोनी दशकावाळी बादबाकी संबंधित केटलीक रसप्रद वातो शीखीशुं। अरे आ शुं चीची वारंवार पोतानी जेली गणी रही छे, मने लागे छे के तेने जेलीनी गणतरीमां कोई तकलीफ थई रही छे। आलो चूचू आवी गयो, ते चीचीने चोक्कस मदद करशे। चालो जोईए। नमस्ते चीची। अरे शुं थयुं, तू आटली परेशान केम छे? अरे चूचू, मारी पासे कुल 50 जेली हती, તેમાંથી મેં 23 જેલી મારી બહેનપણી મીઠીને આપી હતી, તો હવે મારી પાસે 37 જેલી બાકી રહેવી જોઈએ, પરંતુ અહીં તો ફક્ત 27 જ જેલી છે। ચીચી, તે મીઠીને 50 જેલીમાંથી 23 જેલી આપી છે ને? હા, તો હવે એ જણાવ કે તે કઈ રીતે જાણ્યું કે 50 માંથી 23 બાદ કરવાથી 37 થાય છે? આ જો, મેં એકમ દશકના ટેબલની મદદથી 50 માંથી 23 બાદ કર્યા તો મને જવાબ 37 જ મળ્યો। અરે ચીચી, જરા ધ્યાનથી જો, તે દશકના સ્થાને 5-10 માંથી 1-10 ઉછીના લઈ એકમના સ્થાને શૂન્યની જગ્યાએ 10 એકમ તો લખ્યા, પરંતુ દશકના સ્થાને 5-10 માંથી 1-10 ઓછા કરવાનું તો ભૂલી ગઈ છે। અરે હા, સાચું કહ્યું, તો હવે દશકના સ્થાને 5 દશક માંથી 1 દશક ઓછા કરવાથી થશે 4-10, 4-10 માંથી 2-10 ની બાદબાકી કરવાથી 2-10 જ બાકી રહેશે। હા, તો આમ 50 જેલીમાંથી 23 જેલીની બાદબાકી કરવાથી 27 જેલી જ બાકી રહેશે। હા, હવે હું સારી રીતે સમજી ગઈ, તારો ખૂબ જ આભાર ચૂચુ। જો ચીચી, દશકાવાળી બાદબાકીમાં જે સંખ્યાની પાસેથી 10 ઉછીના લીધા હોય તે સંખ્યામાંથી 1-10 ઓછા કરવા જ પડે છે। હા ચૂચુ, હું હવે આગળથી ધ્યાન રાખીશ। જોયું ચૂચુએ કેટલી સરળતાથી ચીચીની મુશ્કેલી દૂર કરી દીધી। હા, તો આજે આપણે બે અંકોની દશકાવાળી બાદબાકી સંબંધિત કેટલીક રસપ્રદ વાતો શીખી। આગળના વિડીયોમાં આપણે સરવાળા અને બાદબાકી બંને કઈ રીતે ઉપયોગી છે તે સમજીશું।